વિસ્તારમાં થયેલ બનાવટી લૂંટના બનાવને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢવામાં આવ્યો. મુંદ્રા પોલીસ સ્ટેશન જાહેરાત કરનાર સંદીપકુમાર શંભુનાથ સિંહ રાજપૂત ઉંમર વર્ષ 34 જેનો ધંધો મની ટ્રાન્સફર સર્વિસ અને હાલે રહેવાસી કૈલાશ પાર્ક મકાન નંબર 4A 12 તાલુકો મુંદ્રા જે હોસ્પિટલમાંથી જાહેરાત કરેલ કે તે તારીખ 5/4/2019 પોતાની ઝીરો પોઈન્ટ મુંદ્રા ખાતે આવેલ સત્યમ મની ટ્રાન્સફર ઓફિસેથી પોતાના ઘેર બારોઈ જતા હતા ત્યારે રસ્તામાં નદીના પટમાં રોડ પર પહોંચતા એક અજાણ્યા ઈસમે જેને શરીરે કાળું ટી શર્ટ પહેરેલું હતું અને તે ઈસમ તેની બાઇક રોકાવી આંખમાં મરચાની ભૂકી નાખી અને તે દરમિયાન બે અજાણ્યા ઈસમો મોટરસાઇકલથી આવી જતા આ ત્રણેય ઈસમોએ તેની પાસેના થેલામાં રૂપિયા 4,27,000 ભરેલા હતા. તે રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી લઈ નાસી ગયેલ હોવાની જાહેરાત આપતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં આ અંગેની મેસેજથી જાણ કરી નાકાબંધી કરાવી પોલીસ મહાનિરીક્ષક શ્રી ડીબી વાઘેલા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે એન પંચાલ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ મુંદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એન ચૌહાણ તથા એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ઔસુરા તથા એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એમ ચૌધરીનો મુંદ્રા પોલીસ સ્ટેશન સ્ટાફ તથા એલસીબી તથા એસઓજી શાખા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી આ બાબતેની જાહેરાત આપનારને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા આ અંગે અલગ અલગ સ્ટેટમેન્ટ્સ આપતા પ્રથમ દ્રષ્ટિએ બનાવ ઉપજાવી કાઢેલાની અને બનાવનું તમામ રીતે અવલોકન કરતા બનાવવાળી જગ્યાની બાજુમાંથી ખાલી થેલો મળી આવેલ તેમજ તેનું મોટરસાઇકલ ન્યુટ્રલ હાલતમાં સ્ટેન્ડ કરેલ સ્થિતિમાં મળી આવેલ અને તપાસ દરમિયાન સત્ય હકીકત જણાઈ આવેલ અને પોતાની પાસે ગ્રાહકોના મની ટ્રાન્સફર માટે આવેલ રોકડ રકમ ઓફિસમાં જ રાખી દઈ પોતાના શાળાના લગ્ન હોય જે માટે પોતાની પાસે વાપરવા માટે પૈસા ન હોય પોતે મનીલેન્ડના ગ્રાહકોના પૈસા હતા તે પોતે રાખી દેતો અને લગ્નનો ખર્ચ તે પૈસામાંથી કરી શકે અને ગ્રાહકોના પૈસા આપવા ન પડે અને ગ્રાહકોના પૈસા લૂંટમાં ખપાવી રાખવાના બાદ ઈરાદાથી લૂંટની જાહેરાત આપી ગ્રાહકોના પૈસા તથા ઓફિસના પૈસા 4,27,000 લૂંટની જાહેરાત આપી લૂંટનો બનાવ બનેલાની ખોટી માહિતી ઉપજાવી કાઢેલ હોવાનું તેમજ તેની ઓફિસમાં સર્ચ કરતા તેણે જણાવેલ રોકડ રકમ રૂપિયા 1,47,500 મળી આવેલ જેથી ખોટી માહિતી જાહેરાત કરનાર ઈસમ સંદીપકુમાર શંભુનાથ સિંહ રાજપૂત વિરુદ્ધ મુંદ્રા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 182 મુજબ કાર્યવાહી કરવામાં આવેલી છે. આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ ભુજના શ્રી જે એન પંચાલ સાહેબ મુંદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી કે લિંબાજીયા તથા એલસીબી શાખા ભુજના ઇન્ચાર્જ પોલીસ શ્રી એમ બી ઔસુરા તથા એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન ચૌધરી સાથે પ્રદ્યુમનસિંહ ગોહિલ રાવજીભાઈ બરાડિયા પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજા એલસીબી ભુજના પોલીસ હેડ કોન્સ્ટેબલ વાલાભાઈ ગોયલ તથા વિજયભાઈ આહિર એસઓજી ભુજના વાછિયાભાઈ ગઢવી વગેરે સ્ટાફના કર્મચારીઓ જોડાયેલા હતા. સ્ટેશનની આજરોજ અમારા દ્વારા વિઝિટ લેવામાં આવી જેમાં જે આગામી 23મી તારીખે ચૂંટણી થનાર છે આખા ગુજરાત રાજ્યમાં આ ચૂંટણીના સંદર્ભમાં મુંદ્રાના જે સંવેદનશીલ વિસ્તારો છે અને જે ક્રિટિકલ બૂથો છે તેઓની વિઝિટ કરવામાં આવેલ છે. આ સિવાય મુંદ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે મીટિંગ રાખીને મુંદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરી ઉપર કઈ રીતે અંકુશ રાખી શકાય અને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ આ વિસ્તારમાં ન થાય તેના માટે ચર્ચા કરવામાં આવેલ છે અને તમામને પ્રોએક્ટિવ પોલીસિંગ કરવા માટે સૂચન કરવામાં આવેલ છે. મોડી રાતે ગઈકાલે લૂંટનું એક બનાવની જાહેરાત શંભુભાઈએ મુંદ્રા પોલીસમાં કરી હતી કે તેઓની આંખોમાં મિરચા નાખીને કોઈએ લૂંટ કરી છે અને આ સંદર્ભમાં ધોરણસરની કાયદેસર ફરિયાદ પોલીસ તરફથી તુરંત લેવામાં આવેલ અને એમાં ઘણા બધા અગત્યના પુરાવા અને અગત્યની માહિતી પોલીસને મળી છે અને હાલ વધુ તપાસ ચાલુ છે.